છાયાંકિત ભાગ એટલે કે જે છાયાંકિત ભાગ છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે આ આકૃતિમાં પણ અને આ આકૃતિમાં પણ. બરાબર, તો આ આકૃતિમાં છાયાંકિત ભાગ આ છે. કયો છે? તો કે એફ ઈ સી અને ડી સુધીનો જે ભાગ છે એ છાયાંકિત છે. આપણે એ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું? તો આપણે પહેલાં તો આખા ચતુષ્કોણ છે લંબચોરસ એનું ક્ષેત્રફળ શોધીશું. આખા લંબચોરસનું ક્ષેત્રફળ તો એની લંબાઈ કેટલી છે? જુઓ, આ 10, એ થી ઈ 10 છે અને ઈ થી બી 8 છે, એટલે 10 ને 8 કેટલી થઈ ગઈ? 18. અને આ જુઓ, આ કેટલી આપેલી છે તમારી ચોપડીમાં? આ લંબાઈમાં ભૂલ છે, કેમ કે જો આ લંબચોરસ એક જ માપનું હોય, લંબચોરસની સામસામેની બાજુ એક સમાન હોય, જો આ લંબાઈ 18 હોય તો આ લંબાઈ પણ 18 જ હોય. અહીંયા તમારે 10 લખીને આપે છે, જે ખોટું છે. અહીંયા આવે આખી લંબાઈ કેટલી? તો 18 સેમી. એવી જ રીતે જુઓ, આ એની પહોળાઈ છે, એ પહોળાઈ કેટલી છે? 10 સેમી. અને અહીંયા જુઓ એ અને ડી, તો આ એ થી એફનું માપ 6 સેમી અને એફ થી ડી એ 4 સેમી છે, એટલે 6 અને 4 કેટલું થઈ ગયું? 10 સેમી. તો આપણે સૌ પ્રથમ લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ શોધીએ. અહીંયા લખું છું કે લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ બરાબર શું આવે? L ગુણ્યા B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એની લંબાઈ કેટલી છે? તો 18 સેમી અને એની પહોળાઈ 10 સેમી. તો કુલ કેટલું થયું? 10 × 18 એટલે 180 સેમી સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થયું આખા લંબચોરસનું? તો 180 સેમી સ્ક્વેર થયું. હવે આકૃતિમાં જુઓ, આકૃતિમાં શું કીધું છે? તો આપણે એના અલગ અલગ ભાગ, આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આવડે છે બરાબર ને, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. કયા ત્રિકોણનું શોધીએ પહેલાં? તો કે એ ઈ એફનું ક્ષેત્રફળ શોધીએ. તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો 1/3 × π/2. જુઓ, આ ત્રિકોણ એ ઈ એફનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલું શું આવે? તો 1/3. હવે એનો પાયો કયો? તો આ એ થી એફ એ પાયો થયો અને આ કાટખૂણે છેદે છે, એટલે એ થી ઈ શું થયું? એનો ભેદ થયો. આ પાયો છે અને આ કાટખૂણે એ ને છેદે છે ઈ, એટલે એ ભેદ થયો. તો 1/6 × 10 અહીંયા લખવાનો. ત્રિકોણ એ ઈ એફનું ક્ષેત્રફળ બરાબર 1/3 × π/2 પરનો ભેદ બરાબર. 1/3 પાયો કયો? તો એ થી એફ કેટલો છે? 6 સેમી. તો 6 × એનો ભેદ 10 સેમી છે. તો 10 સેમી છેદ ઉડે, હા ક્યાં ઉડે? તો અહીંયા 2, 3, 6. હવે ઉપર શું વધ્યું? તો 3 × 1 એટલે 3 અને 3 × 10 એટલે કેટલા થયા? 30 સેમી સ્ક્વેર. તો આપણને ત્રિકોણ એ ઈ એફનું ક્ષેત્રફળ મળ્યું 30 સેમી સ્ક્વેર. હવે એવી ને એવી જ રીતે આપણે ત્રિકોણ
સી બી અને ઈનું ક્ષેત્રફળ શોધવાનું છે. સી બી ઈ સીમાં પાયો કયો? તો કે પાયો 8 સેમી વાળો. આ એ થી બી પાયો થયો, સોરી ઈ થી બી, અને સી એ બી ઉપર બીને છેદતો કાટખૂણે છેદતો વેધ છે, તો તેમાં પણ ત્રિકોણ સી બી ઈનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એમાં પણ લખવાનું સૂત્ર ત્રિકોણનું, ત્રિકોણ સી બી ઈનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, પાયા પરનો વેધ. 1/3 એનો પાયો કેટલો થયો? તો કે 8 સેમી, તો 8, એનો વેધ 10 સેમી, તો 10. હવે છેદ ઉડાડો તો 2, 4, 8. હવે શું વધ્યું? 4 × 1 એટલે 4, 4 × 10 એટલે 40, 40 સેમી સ્ક્વેર. હવે આપણને બે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. કયા કયા? તો એ એફ અને સી બી ઈનું ક્ષેત્રફળ. એ એફનું 30 મળ્યું અને સી ઈ બીનું ક્ષેત્રફળ આપણને 40 મળે છે. તો હવે એ બંને ક્ષેત્રફળનો સરવાળો કરી દઈએ કે બંને ક્ષેત્રફળનો સરવાળો કેટલો થાય. તો અહીંયા કરું છું, ત્રિકોણ એ ઈ એફનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ સી બી ઈનું ક્ષેત્રફળ. એ એફનું 30 સેમી હતું અને સી બી ઈનું 40 સેમી. 30 અને 40 કેટલા થાય? 4, 5, 6 અને 7 એટલે કે 70 સેમી સ્ક્વેર. હવે આપણને કુલ ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું? તો કુલ ક્ષેત્રફળ મળ્યું હતું આપણને 180 સેમી સ્ક્વેર. તો આપણે 180 કુલ મળ્યું હતું, એમાંથી આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું એટલે આપણને ત્રીજા, અહીંયા 3 ત્રિકોણ હતા એમાં આખા ક્ષેત્રફળમાંથી આ બે ક્ષેત્રફળનું કુલ ટોટલ બાદ કરે એટલે આ ત્રીજાનું ક્ષેત્રફળ મળી જશે. હવે લખવાનું છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ ઓછા બીજા બે ત્રિકોણ હતા તેનું ક્ષેત્રફળ. બરાબર, કુલ ક્ષેત્રફળ હતું 180 અને આપણને બે ત્રિકોણનો સરવાળો કેટલો મળ્યો? 70 સેમી. તો એ 70 સેમી ક્ષેત્રફળ એમાંથી બાદ કરવાનું. 180માંથી 70 બાદ કરીએ તો કેટલા મળે? તો 110 સેમી સ્ક્વેર. એટલે આપણને ત્રીજા આ છાયાંકિત ભાગ ત્રીજો ભાગ છે એનું ક્ષેત્રફળ મળ્યું 110 સેમી સ્ક્વેર. બરાબર, તો આપણે હવે આવો ને આવો સેમ ટુ સેમ દાખલો તમારે આ ત્રિકોણ માટે ગણવાનો છે. જુઓ, આમાં 3 ત્રિકોણ આપ્યા છે, ટોટલ 4 છે, 1, 2, 3 અને 4. તો તમારે શું કરવાનું? તો પહેલા આ 3ના ક્ષેત્રફળ શોધી દેવાના અને પછી પહેલા આખું ક્ષેત્રફળ, પછી અલગ અલગ 3ના ક્ષેત્રફળ, પછી 3નો સરવાળો એ આખા ક્ષેત્રફળમાંથી બાદ કરવાનો એટલે તમને આ વચ્ચેના ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. હવે એવો ને એવો દાખલો અહીંયા બીજો છે. જુઓ, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. આપણે આખા એ બી સી અને ડીનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આપ્યું છે કે AC બરાબર 22 સેમી, એ થી સીનું માપ, આખા એ થી સીનું માપ 22 સેમી છે. હવે BM 3 સેમી છે, આ બી થી એમ એ 3 સેમી, એવી જ રીતે ડી થી એન એ પણ 3 સેમી છે. અહીંયા કીધું છે BM લંબ AC, એટલે કે BM એ AC ઉપરનો વેધ છે. BM એ શું છે? તો AC નો વેધ છે. એવી જ રીતે DN લંબ AC, એટલે કે DN પણ AC ઉપરનો એક વેધ છે. તો આના આધારે આપણે શું શોધવાનું છે? તો આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કઈ રીતે શોધીશું? તો અહીંયા જુઓ, આપણને બે ત્રિકોણ મળે છે, બે ત્રિકોણ આપણને ખબર છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું, તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આપણને એક ત્રિકોણ મળે છે ABC,
ત્રિકોણ એ બી અને સી, તો એમાં એ સી થયો પાયો અને આ બી થી એમ એ લંબ કાટખૂણે છેદે છે માટે બી એમ શું થઈ ગયું? વેધ. તો ત્રિકોણ એ બી સી ઉપર આ એ સી પાયો અને બી એમ વેધ, તો એ સી 22 અને બી એમ 3, તો એક તૃતીયાંશ ગુણ્યા 22 ગુણ્યા 3 કરવું પડે. તો અહીંયા શોધવાનું, પહેલું શું શોધવાનું? ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા એ સી ગુણ્યા એ સી પરનો વેધ. તમે એવું પણ લખી શકો પાયો ગુણ્યા પાયા પરનો વેધ, બરાબર. એક તૃતીયાંશ એ સી કેટલો હતો? તો કે 22 સેમી અને એ સી ઉપરનો વેધ 3 સેમીનો હતો એટલે 3 સેમી. છેદ ઉડાડો કઈ રીતે? તો 11 2 22, હવે 11 × 3 એટલે કેટલા થઈ ગયા? 33 સેમી સ્ક્વેર. તો એ બી સીનું ક્ષેત્રફળ મળ્યું 33 સેમી સ્ક્વેર. એવી જ રીતે નીચે જુઓ, આ એ બી સી હતો એવી જ રીતે એ ડી સી ત્રિકોણ બને, બરાબર. એ ડી અને સી, તો એનું ક્ષેત્રફળ પણ શોધવું હોય તો એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે એનો પાયો કયો? એ સી, અને પાયા ઉપરનો વેધ ડી એન એ 3 સેમી છે, બરાબર. તો આપણે એ ત્રિકોણ એ ડી સીનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તમે એવું પણ લખી શકો કે એ સી અને એ સી ઉપરનો વેધ. એક તૃતીયાંશ એ સી તો સરખો જ હતો, કેટલો હતો? 22 સેમી, ગુણ્યા એનો વેધ પણ એટલો જ હતો 3 સેમી, તો 3 સેમી વેધ, બરાબર. હવે છેદ ઉડાડો, તો કે 11 2 22, 11 3 33 સેમી સ્ક્વેર. તો આપણને બંને ત્રિકોણના ક્ષેત્રફળ મળી ગયા છે, ત્રિકોણ એ બી સીનું અને ત્રિકોણ એ ડી સીનું બંનેનું ક્ષેત્રફળ મળી ગયું, એટલે આખું ટોટલ અંદરનું કુલ ટોટલ આપણને મળી ગયું છે, બરાબર. તો હવે એ બંનેનો સરવાળો કરીએ તો આપણને આખા એ બી સી ડીનું ક્ષેત્રફળ મળી રહે. ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ ડી સીનું ક્ષેત્રફળ, એ બી સીનું 33 અને એ ડી સીનું 33, એટલે આપણને શું મળ્યું? આખા ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ 33 ને 33, એટલે કે 66 સેમી સ્ક્વેર. શું મળ્યું આપણને? તો ચતુષ્કોણ એ બી સી ડીનું ક્ષેત્રફળ મળ્યું, એ બી સી ડીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 66 સેમી સ્ક્વેર. નમસ્તે.